રાજપીપળા કરજણ નદી કિનારે આવેલ રામગઢ અને રાજપીપળાને જોડતા હમણાં જ બનાવેલો પુલ વચ્ચેથી બેસી ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલનું લોકાર્પણ જ થયું નથી અને તેનું લોકાર્પણ કર્યા વગર જ આ પુલ ખુલ્લો મૂકી દેવાયો હતો. તેની પાછળનું ગણિત પણ લોકોને સમજાયું નથી. આ પુલ શરૂ થયા પછી લોકો પુલ ઉપરથી આવન જાવન કરે છે. જો આ પુલ પરથી ભારે વાહનો પસાર થશે તો આ પુલનું મોટું નુકસાન થવાની શક્યતા છે. ત્યારે પહેલાં તો આ પુલને અને બંને સાઈડથી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાની જરૂર છે. અહીંયા સિક્યોરિટી પણ મુકાવવાની પણ તાતી જરૂર છે. જો કંઈ મોટું નુકસાન થશે તે માટે તંત્ર જવાબદાર રહેશે. આજે પણ બે રોકટોક વાહનો દોડી રહ્યા છે ત્યારે તંત્ર પુલ તૂટી પડે અને મોટી હોનારત સર્જાય તેનું શું રાહ જોઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કઈ એજન્સી અને કયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું, તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, તેમજ તેની સામે તમામ ખર્ચ વસૂલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીને કિનારે પોઈચા પુલ પણ આવી જ રીતે તકલાદી હોય વારંવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં બનતા પુલોના કામો તકલાદી કામો થઈ રહ્યા છે તેના આ પુલો બોલતા પુરાવા છે. સંસદ મનસુખભાઈ વસાવા ભ્રષ્ટાચાર થાય છે ત્યારે તેમની સામે અવાજ ઉઠાવે છે, ત્યારે સંસદ મનસુખભાઈએ પોતાનાએ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ કરે, તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.